બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હજુ અકબંધ છે. દિવસ દરમિયાન તડકો તેમજ બફારો હોય છે, જોકે સમી સાંજે વરસાદી માહોલ બનતા ગરમી સામે રક્ષણ મળતું હોય છે. આ વર્ષે વરસાદની સાથે વીજળી પડતા પશુઓના મોત પણ ચિંતાજનક હદે વધી ગયા છે. ધાનેરા તાલુકામાં પણ રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ધાનેરા તાલુકાના શેરગઢ ગામે વીજળી પડી હતી, જેમાં શેરગઢ ગામમાં રહેતા ગૌસ્વામી જીતનાથ કેશનાથના એક પશુનું મોત થયું છે. ખેતરમાં ખુલ્લા વિસ્તારમાં જ્યારે વીજળી પડે છે તે સમયે ભોગ પશુઓ જ બનતા હોય છે. જીતનાથે પણ પોતાની ભેંસ ગુમાવી છે. અંદાજિત 50,000ની આ ભેંસ હોવાનું ખેતર માલિક જણાવી રહ્યા છે. શેરગઢ ગામના સરપંચને જાણ થતાં સરપંચ દ્વારા તંત્રને જાણ કરાઈ છે. આ જ રીતે ધાનેરા તાલુકાના ચારડા ગામે પણ ખુલ્લા ખેતરમાં રવિવારે આવેલા વરસાદની સાથે વીજળી પડી હતી, જોકે ખેતરમાં પશુઓ કે અન્ય કોઈ ચીજવસ્તુઓને નુકસાન થયું નથી. પરંતુ ખેતરમાં ઉભેલા લીમડાના સહારા થકી વીજળી પરત આકાશમાં ચડી હોય તે પ્રમાણે વૃક્ષની એક બાજુની છાલ ઉખડેલી નજરે પડી હતી. હાલ તો ચારડા ગામમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વીજળી કેટલું નુકસાન કરી શકે છે તે આ વૃક્ષની તસવીર ઉપરથી વિચારી શકાય તેમ છે.